નખત્રાણા લોહાણા મહાજનના ઉપક્રમે દરિયાલાલ જયંતિની બે દિવસ ઉમંગભેર ઉજવણી થઈ હતી રવિવારે સાંજે ભાગવત કથા દિલીપભાઈ જોશી દ્વારા સંગીતમય શૈલીમાં સત્યનારાયણની કથાનું રસપાન કરાવાયું હતું જેમાં અનેક ભાવિકો ભાવ વિભોર બન્યા હતા રાત્રે લોહાણા મહાજનની વાર્ષિક સામાન્ય સભા અને નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે પુનઃ રાજેશભાઈ પલ્લણ જ્યારે મહામંત્રી પદે નીતિનભાઈ ઠક્કર અને ટીમની જાહેરાત થઈ હતી તોપોણા ત્રણ કરોડના ખર્ચે નૂતન સમાજવાડી વિરાણી રોડ પર નિર્માણ પામશે તેના માટે સમિતિની રચના કરાઈ હતી નવા હોદ્દેદારોને આવકારવામાં આવ્યા હતા દરિયાલાલ મંદિરે આરતી રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી સાંજે વિશાળ શોભાયાત્રા નગરના મેઇન બજારમાંથી નીકળી હતી કાર્યક્રમમાં પ્રમુખ રાજેશભાઈ પલ્લણ નીતિનભાઈ ઠક્કર લહેરીભાઈ કતિરા વિશનજીભાઈ પલ્લણ જગદીશભાઈ પલ્લણ કંચનબેન પલ્લણ ભાનુબેન આથા મીતાબેન પલ્લણ કુસુમબેન કોઠારી મીરાબેન ઠક્કર જાગૃતિબેન પલ્લણ સંધ્યાબેન પલ્લણ અલ્પાબેન કોઠારી સુશીલાબેન ઠક્કર યુવક મંડળના સંદીપભાઈ પલ્લણ શિવાભાઈ પલ્લણ પરેશ બારૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરિયાલાલ જયંતિમાં સારસ્વત બ્રહ્મા સમાજ સિંધી ભાનુશાલી સમાજના પરિવારજનો પણ જોડાયા હતા